गुड मॉर्निंग। धोरण सात विषय गणित चैप्टर नंबर एक पूर्णांक संख्याओ तेमा आपणे स्वाध्याय 1.4 ना दाखला नंबर 3 सुधीना दाखला गण्या हता। हवे आवे छे दाखला नंबर 4। पूर्णांक संख्या ए बी नी 5 छोड़ लखो जेथी ए भाग्या बी बराबर -3 थाय। आवी एक जोड़ आपेली छे 6 अने -2 छे, कारण के 6 नो भंगाकार -2 वडे करशे एटले आपने मळशे -3। अपने एक एक्जाम्पल आपेलू छे के 6 भाग्या -2 एटले मळे छे -3, तो एवी आपने बीजी 3 जोड़ लखवानी छे। तो जोईए दाखला नंबर 4, तेमा रकम मां आपेलू छे के ए भाग्या बी बराबर -3। अहीं तमारे ए अने बी नी अलग अलग किंमतो मूकवानी छे जेनो भागाकार आपने मळवो जोईए -3। हवे तमे जवाब मां जोवो के -3 छे एटले के माइनस नी निशानी छे, तो आपने का तो ए ने माइनस राखवा पड़शे अथवा तो बी ने माइनस लेवा पड़शे। ज्यारे गमे एक संख्या माइनस हशे रकम मां त्यारे जवाब मां माइनस मळशे। तो आपने एनी पहेली जोड़ लईए छीए, 12 भाग्या -4 એટલે કે તમે 12 નો ભાગાકાર -4 વડે કરશો એટલે આપને જવાબ મળશે -3, એટલે એક જોડ થશે 12 અને -4। આ દાખલામાં તમે 12 ને માઇનસ રાખી શકો અને 4 ને પ્લસ રાખી શકો તો પણ આપને જવાબ કેટલો મળે છે -3। હવે એવી બીજી જોડ લઈએ કે 15 ભાગ્યા -5 એટલે કે 15 નો ભાગાકાર આપણે -5 વડે કરશે એટલે કે જવાબ મળશે -3। તો જોડ કઈ થશે 15 અને -5। આ દાખલામાં પણ 15 ને માઇનસ રાખો અને 5 ને પ્લસ રાખો તો પણ જવાબ આપણે -3 મળશે। અને હવે ત્રીજી જોડ લઈએ છીએ કે 3 ભાગ્યા -1 એટલે કે 3 નો ભાગાકાર -1 વડે કરશે એટલે જવાબ મળશે -3, એટલે કે જોડ થશે 3 અને -1। તો આપણે જે 3 જોડ જોતી હતી, 1 મળી 12 અને -4, બીજી જોડ મળે છે 15 અને -5, અને ત્રીજી જોડ છે 3 અને -1। આ દાખલામાં તમે આના સિવાયની પણ કોઈ પણ સંખ્યા તમારી રીતે લેવી હોય તો એ લઈ શકો છો। હવે જોઈએ દાખલા નંબર 5। બપોરે 12 વાગ્યાનું તાપમાન 0 થી ઉપર 10 અંશ સેલ્સિયસ છે। જો એ 2 અંશ સેલ્સિયસ પ્રતિ કલાકના દરે મધ્યરાત્રિ સુધી ઓછું થતું જાય, બપોરે 12 વાગે તાપમાન છે 10 અંશ સેલ્સિયસ, મધ્યરાત્રિ એટલે કે રાતના 12 વાગ્યા સુધી આપણે તાપમાન ઘટાડવાનું છે, તો કયા સમયે તાપમાન 0 થી નીચે 8 અંશ સેલ્સિયસ હોય અને મધ્યરાત્રિનું તાપમાન શું હશે? એટલે કે મધ્યરાત્રિ રાતના 12 વાગે ત્યારે તાપમાન કેટલું હોય એ શોધવાનું છે, અને 8 અંશ સેલ્સિયસ તાપમાન ક્યાં સમય એટલે કે કેટલા વાગે હશે એ આપણે શોધવાનું છે। એટલે કે હવે જોઈએ દાખલા નંબર 5। તો એમાં બપોરના 12 વાગ્યાનું તાપમાન કેટલું આપેલું હતું? તો કે 10 અંશ સેલ્સિયસ। આપણે રાત્રિના 12 વાગ્યા સુધી જોઈ છે તો આપણે ઘટાડતા જાય, 12 પછી વાગશે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12, પાછા 12 વાગશે એટલે રાત્રે 12 વાગ્યા હશે। હવે પ્રતિ કલાકે 2 અંશ સેલ્સિયસ ઘટે છે, પ્રતિ કલાક એટલે 1 કલાક પૂરી થાય એટલે 2 અંશ સેલ્સિયસ ઘટી જાય, પાછી બીજી કલાક પૂરી થાય એટલે 2 અંશ સેલ્સિયસ ઘટી જાય। તો 10 છે એમાંથી 1 વાગ્યો, 12 માંથી 1 વાગ્યો એટલે 1 કલાક થઈ, તો 10 માંથી 2 ઘટશે, 2 ઘટશે એટલે થશે 8 અંશ સેલ્સિયસ। ફરીથી 1 માંથી 2 વાગે છે એટલે 1 કલાકનો સમય જોયો, 1 કલાકનો સમય જશે એટલે 2 અંશ સેલ્સિયસ તાપમાન ઘટશે, એટલે 8 માંથી 2 કાઢશે તો આપણે 6 અંશ સેલ્સિયસ તાપમાન મળશે। ફરીથી 2 માંથી 3 વાગે છે, 1 કલાકનો સમય ગયો એટલે ફરીથી તાપમાન 2 અંશ સેલ્સિયસ વધશે એટલે કે આવશે 4 અંશ સેલ્સિયસ। એવી રીતના પાછો 1 કલાકનો સમય ગયો, 4 માંથી 2 ઘટશે એટલે કે 4 -2 એટલે આવશે 2 અંશ સેલ્સિયસ।
चार माथी पांच वाग से एटले बे अंश सेल्सियस माथी बे घट से ले आवी जासे जीरो अंश सेल्सियस तापमान। हवे जीरो छे जीरो माथी बे घट से एटले तापमान पाछू माइनस मा आवी जासे एटले आवशे माइनस बे अंश सेल्सियस। छ माथी वागे छे पाछा सात पाछू एक कलाक नो समय जासे माइनस बे मा पाछी माइनस बे घटाडशे एटले माइनस बे ने माइनस बे एटले आवशे माइनस चार अंश सेल्सियस। पाछी कलाक जासे एटले माइनस चार मा आपने माइनस बे घटाडशे एटले के माइनस चार माइनस बे एटले के ओछो छे वत्ता एटले आवशे माइनस छ अंश सेल्सियस। फरीथी पाछो नौ वाग्या एक कलाक नो समय गयो एटले फरीथी आवशे बे अंश सेल्सियस घटाडशे एटले के माइनस आठ। एवी ज रीता माइनस दस माइनस बार अंश सेल्सियस अने एवी ज रीता पाछा रात्रि ना बार वागशे એટલે આવશે માઇનસ ચૌદ અંશ સેલ્સિયસ તાપમાન મળશે। તો રાત્રિના બાર વાગે છે ત્યારે આપણે કેટલું તાપમાન મળે છે માઇનસ ચૌદ અંશ સેલ્સિયસ। હવે એમ કે છે કે આઠ અંશ સેલ્સિયસ તાપમાન થાય ત્યારે કયો સમય હશે તો આઠ અંશ સેલ્સિયસ આપણે ખબર છે પ્લસ આઠ થાય ત્યારે સમય કેટલો હોય છે એક એટલે કે આઠ અંશ સેલ્સિયસ તાપમાન કેટલા વાગ્યા હશે તો કે એક વાગ્યા હશે। હવે એના પછીનો દાખલો જોઈએ દાખલા નંબર છ। વર્ગ પરીક્ષામાં પ્લસ ત્રણ દરેક જવાબના સાચા માટે એટલે કે એક જવાબ તમારો સાચો મળે તો તમને ત્રણ માર્ક મળે છે અને માઇનસ બે દરેક ખોટા જવાબ માટે આપવામાં આવે છે। એટલે કે જો તમને એક જવાબ સાચો પડશે પ્રશ્નનો તો પ્લસ ત્રણ માર્ક મળશે અને એક ખોટો જવાબ પડશે તો માઇનસ બે માર્ક મળશે। અને કોઈ પણ સવાલના જવાબ માટે જો પ્રયત્ન ન કરવામાં આવે એટલે કોઈ ક્વેશ્ચન એવો છે કે જેનો જવાબ તમને આવડ્યો નથી તમે લખ્યો નથી તો તેનો એક પણ ગુણ આપવામાં આવતો નથી એટલે કે એનો ઝીરો માર્ક આપણે આપીએ છીએ। હવે પેલું છે કે રાધિકા છે એ વીસ ગુણ મેળવ્યા છે આખા પેપરમાં રાધિકાને કેટલા ગુણ મળે છે તો કે વીસ। જો તેણે બાર જવાબો સાચા આપ્યા હોય તો તેના કેટલા જવાબો ખોટા છે। વીસ ગુણ છે એમાંથી બાર સાચા જવાબના છે તો ખોટા કેટલા છે એ ગણવાનું છે। અને બીજો દાખલો છે મોહિનીએ આ પરીક્ષામાં માઇનસ પાંચ ગુણ મેળવ્યા છે આખા પેપરમાં એને ગુણ કેટલા મળે છે માઇનસ પાંચ। જો કે તેના સાત જવાબો સાચા હતા તો તેણે કેટલા ખોટા જવાબો લખ્યા હશે। હવે આવશે દાખલા નંબર છ। તો પેલો પ્રશ્ન છે એ રાધિકાનો છે તો પેલા રાધિકાએ સાચા જવાબો કેટલા લખ્યા હતા રાધિકાએ સાચા જવાબ લખેલા હતા બાર। હવે એક સાચા જવાબનો ત્રણ પ્રશ્ન ગુણ મળે છે તો બારે કેટલા એટલે કે બાર ગુણ્યા ત્રણ એટલે કે આવશે છત્રીસ ગુણ। તો રાધિકાને સાચા જવાબ માટે કેટલા ગુણ મળે છે છત્રીસ ગુણ મળે છે। તો એના ખોટા જવાબો ગોતવાના છે। હવે રાધિકાને કુલ ગુણ કેટલા મળ્યા હતા તો કે વીસ। તો વીસ માંથી આપણે સાચા જવાબના ગુણ બાદ કરી નાખીએ તો વધશે એકોના વધશે ખોટા જવાબના એટલે કે વીસ માઇનસ છત્રીસ। ફરીથી કહું છું નાની સંખ્યા વીસ છે મોટી સંખ્યા છત્રીસ છે। નાનામાંથી મોટામાં બાદ કરશે એટલે જવાબ માઇનસમાં આવશે અથવા તો મોટી સંખ્યાની નિશાની એટલે કે છત્રીસ માઇનસ છે તો જવાબમાં આવશે માઇનસ વીસમાંથી છત્રીસ જશે એટલે કે સોળ। તો સોળ છે એ એના ખોટા જવાબના ગુણ આવેલા છે એ ખોટા જવાબના એને કુલ ગુણ મળેલા છે છત્રીસ। પણ ખોટા જવાબ કેટલા છે કેટલા પ્રશ્નના એને ખોટા જવાબ મળેલા છે એ આપણે ગોતવાનું છે। એટલે કે એને ખોટા જવાબના કુલ ગુણ કેટલા મળ્યા સોળ અને એક ખોટો જવાબ એને કેટલા ગુણ મળે છે જો એક પ્રશ્ન ખોટો પડે તો એનો માઇનસ બે માર્ક મળે છે એટલે એને ભાગાકારમાં માઇનસ બે કરશે છેદ ઉડાડીએ બે અઠાને સોળ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે કે પ્લસ આઠ ચડશે તો કે પ્લસ આઠ પ્રશ્નો એને ખોટા લખેલા હશે। તો ખોટા જવાબના પ્રશ્ન એને કેટલા હશે તો કે આઠ। હવે દાખલો ગણીએ એની અંદર બીજો છે મોહિની
હવે મોહિની છે એને આખી પરીક્ષામાં માઇનસ પાંચ ગુણ મળેલા છે, એનું જે આખું પેપર છે એમાં માઇનસ પાંચ ગુણ મેળવેલા છે. હવે એને સાત જવાબ છે એ સાચા લખેલા હતા, એટલે જો એક સાચા જવાબે પ્લસ ત્રણ માર્ક મળે છે, સાચા જવાબ લખ્યા ત્રણ સાત, એટલે કે સાત ગુણ્યા ત્રણ, સાત ગુણ્યા ત્રણ કરશે એટલે આવશે એકવીસ. તો એને કુલ ગુણ કેટલા મળશે? એકવીસ ગુણ મળશે કે જે એને સાચા જવાબ લખેલા છે. હવે જોઈએ કુલ ગુણ કેટલા હતા, માઇનસ પાંચ, અને એમાંથી આપણે સાચા બાદ કરી નાખીએ એટલે કે માઇનસ એકવીસ બાદ કરી નાખીએ, ઓછે ઓછે થશે વધતા, એટલે કે એકવીસ અને પાંચ નો કરવાનો હશે સરવાળો, એટલે કે આવશે છવ્વીસ. સરવાળા બાદબાકીમાં આપણે મોટી સંખ્યાની નિશાની હંમેશા મૂકીએ છીએ, એટલે કે અહીંયા આવશે માઇનસ. હવે ધ્યાન રાખજો, અહીંયા ઓછે ઓછે વધતા કરી છે, એનો મિનિંગ એમ થશે કે પાંચ અને એકવીસ નો સરવાળો કરવાનો છે, પણ નિશાની વધતાની મૂકવાની નથી, એટલે કે જવાબ આવશે માઇનસ છવ્વીસ. હવે ખોટા જવાબ છે એમાં એક ખોટા જવાબના માઇનસ બે માર્ક મળે છે, અને આપણે કુલ માર્ક કેટલા છે? માઇનસ છવ્વીસ, એટલે બંનેનો ભાગાકાર કરીએ, છવ્વીસ ભાગ્યા માઇનસ બે, છેદ ઉડાડશી તેર દુ છવ્વીસ, ઓછે ઓછે પ્લસ, ભાગાકારમાં છે એટલે પ્લસ થઈ જશે, એટલે આપણે મળશે તેર. તો તેર પ્રશ્ન એને એવા હશે કે જે જવાબ એને ખોટા લખ્યા હશે, એટલે કે તેર પ્રશ્નના જવાબ એ ખોટા હશે. તો જવાબ કેટલો આવશે આપને? તેર. હવે એના પછીનો દાખલો જોઈએ. એક લિફ્ટ છ મીટર પ્રતિ મિનિટના દરે ખાણમાં ઉતરે છે, એટલે કે જમીનથી નીચે ખાણ છે એ એક મિનિટમાં છ મીટર ઊંડે જાય છે. જો તે જમીનથી દસ મીટર ઉપર નીચે ઉતરતી હોય તો માઇનસ ત્રણસો પચાસ મીટર સુધી પહોંચતા તેને કેટલો સમય લાગશે? પહેલા તો માઇનસ ત્રણસો પચાસ છે એનો મતલબ એમ થશે કે જમીનથી ઉપરની સાઈડ નહીં પણ જમીનથી નીચેની સાઈડ ત્રણસો પચાસ મીટર નીચે ઉતરે છે. જો અહીંયા પ્લસ ત્રણસો પચાસ હોય તો એનો મતલબ એવો થાય કે જમીનથી ઉપરની બાજુ ત્રણસો પચાસ મીટર જાય છે. તો હવે જોઈએ દાખલા નંબર સાત. હવે પેલા એને કીધું રકમમાં કે દસ મીટર ઉપર નીચે થાય છે અને ત્રણસો પચાસ મીટર નીચે જાય છે, માઇનસ લખેલું છે એટલો મતલબ એમ કે ત્રણસો પચાસ મીટર નીચે જાય છે. તો આપણે કુલ મીટર ગણી લઈએ તો કે દસ મીટર અને પ્લસ ત્રણસો પચાસ મીટર, એટલે લિફ્ટ છે એ કેટલું અંતર ટોટલ કાપશે? તો કે ત્રણસો ને સાઠ મીટર અંતર છે એ કાપશે. હવે એક મીટર કાપતા એને છ મિનિટનો સમય લાગે છે, અને આપની પાસે કેટલા છે? ત્રણસો સાઠ. તો કે ત્રણસો સાઠ ના છેદમાં છ. હવે છેદ ઉડાડીએ તો કે આવશે છ ના છેદ ઉડાડશી તો છાએ છાએ, સોરી આવશે ત્રણસો સાઠ ના છેદમાં છ, છેદ ઉડાડશી છાએ છાએ છત્રીસ થાય, એટલે કે છ ગુણ્યા છ છત્રીસ, પાછળ ઝીરો વધ્યું એ એમને મૂકશી, એટલે કે સાઠ ગુણ્યા છ કરી તો ત્રણસો સાઠ મળે, એટલે કે આપણે જવાબ આવશે સાઠ મિનિટ. લિફ્ટને ત્રણસો સાઠ મીટરનું અંતર કાપતા સાઠ મિનિટનો સમય લાગશે. સાઠ મિનિટને આપણે કલાકમાં ફેરવીએ તો આપણે ખબર છે કે સાઠ મિનિટે એક કલાક થાય, એટલે લિફ્ટને સમય લાગશે એક કલાકનો અથવા તો સાઠ મિનિટનો. અહીંયા તમારું ચેપ્ટર એક પોઈન્ટ ચાર પૂર્ણ થાય છે અને ચેપ્ટર પહેલું પણ પૂર્ણ થાય છે. આવતું ચેપ્ટર આવતા લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.